જમાદાર ને ત્યાં લગ્ન હતા, જમાદાર ને પીરસવાળું કોઈ તૈયાર થાય નહીં. તો કે પીર હવા કોને લાવે? તો કે કેદીઓ લઈ આવો ને. હવે ખૂન કરી કરીને આવે પ્રેમથી પીર હે કોઈ. એમ જમવાની પંગત બેઠી હતી ને, પંગત નહીં, પંગત પૂરી થઈ ને ડોલ લઈ લઈને ઉભા રહ્યા. લાડવો કોને લેવો છે? મોહન થાણો દીકરો કોણ થાય છે? કોને ડાળ ભાત લેવા? ડાળ ભાત વાળા કેટલા બારા નીકળો? ઓલે એમ નામ નીકળી ગયા બોલો. એટલે તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય, કોકનું આંચકી લો એને વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોકને આપી દો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જોઈ ક્યાંય જળવાની હોય તો માત્ર ગુજરાતમાં, અને ગુજરાત સિવાય આપણું સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્ર. તમે વિચાર કરો કે બધા ભગવાન જૈનમાં, ઉત્તર ભારતમાં, દક્ષિણ ભારતમાં, વી આવ્યા ક્યાં? સૌરાષ્ટ્રમાં. સંત ભોજલરામ બાપુ ફતેપુરમાં ભગવાનને નીચે લાવ્યા, વીરપુરમાં જલારામ બાપુ ભગવાનને નીચે લાવ્યા. વિચાર કરો હે કે 52 વખત કૃષ્ણ ભગવાનને નરસિંહ મહેતા જુનાગઢમાં લાવ્યા. 52 વખત કૃષ્ણ ભગવાનના સૌરાષ્ટ્રમાં આવવું પડ્યું. જે કાંઈ મજા છે એ સૌરાષ્ટ્રની છે. ભલે આપણી પાસે હોય ન હોય, પણ હોંકારો મોળો ન હોય. આમ પાદર બેઠા ને તમે પૂછો કેમ મજામાં, તો કે ઓ મંડળી ઉપર લીધી હોય. એક જણો હમણાં બેંકમાં ગયો, બેંકમાં કે લગ્ન નહીં લોન આપો ને, તો કે હપ્તા નહીં ભરાવતો, તો કે છોકરા લઈ જાયજો. લે હું છોકરા ભેળા બેંકો કરી સાહેબ. એટલે મજા એ સૌરાષ્ટ્રની છે. એના રિશારે ટોકીઝો કેટલી સરસ બની ગઈ. વાત આપણે કરતા હતા સૌરાષ્ટ્રની, કે બધા ભગવાનને આ બાજુ આવવું પડ્યું. કૃષ્ણ ભગવાન અમેરિકામાં કે આફ્રિકામાં જન્મ ન લે, પણ અહીંયા જ મજા છે. એક જણો મને કહેતો, અમેરિકાની જેમ આ રહ્યા હોય તો શું કરવું પડે? મેં તો હવ હું ના કપડા હવ ધોવા માંડો. પછી કે જોબ, આને જોબ ન કહેવાય, ધોવાણ કાઢી કહેવાય. શાંતિ કોઈ જગ્યાએ છે? કોઈ જગ્યાએ શાંતિ નથી. તમે જુઓ કોઈ જગ્યાએ શાંતિ નથી. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, માલિક જાગતો છે, ગુરખો હોઈ ગયો છે, જાગે છે કે નહીં? જાગે છે કે ભાઈ એ હોઈ ગયો, તું તારા રોકાણમાં હોય જાને. હા, પેલો હું છાપામાં પ્રશ્નોનો જવાબ આપતો પેપરમાં. તેમ એક ભાઈ મને અમેરિકે પ્રશ્ન પૂછ્યો, મને કહે રવિવારે લોકો કરોડ રૂપિયાના બંગલા મૂકી અને જંગલમાં જ ખાવા શા માટે જાય, ઝાડવા જ ગોતતા હોય? મેં તો વર્ષો પહેલા આપણે વાંદરાઓ હતા, હજી આપણને ઝાડવાનો વૃક્ષોનો પ્રેમ ઘટ્યો નથી. આ તો આપણને ફાવતું નથી કે ડાયલ ઉપર બુફે કરવી એમ છે. કોઈ જગ્યાએ શાંતિ નથી. તમે વિચાર કરો, 1 કરોડ રૂપિયાની ગાડી હોય, એ જોજો, 1 કરોડ ની ગાડી ડુમસના દરિયા કિનારે મૂકી અને આખું ફેમિલી ગધેડો ભરી, પધડોકો 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 પધડો, ત્યાં ગધેડો સારું ગાડી હે. એટલે જે કઈ મજા આપણે સૌરાષ્ટ્ર, બુદ્ધિ કેટલી ગામડામાં આપી, તમે વિચાર કરો બુદ્ધિ. એક બાભાને મેં પૂછ્યું, અહીંથી રાજકોટ કેટલું થાય? મને કે હાલવા માંડ. પછી કે પાછો વેળ તારે 1.5 કલાક. કીધું કેમ? તો કે તારે હાલ જો, પછી ખબર પડે ને. હા, ટોકીઝો કેટલી સરસ બની ગઈ શહેરમાં, પડદાને પગે લાગવાનું મન થાય એવી. અમારા ગામમાં ટોકીઝ હતી, બંધ થઈ ગઈ, ફિલ્મ હાલતા જ નહોતા. આપણે ટોકીઝ વાળાને કહીએ ને શું ટાઈમ છે, તો કે તમારે ક્યારે ટાઈમ છે? ઈ ટોકીઝ આ તમે ટોકીઝ જુઓ. એકવાર મેં પિક્ચર જોવા આવ્યા, ટિકિટની લાઇનમાં ઊભા હતા, તો મારી આગળ મારો મિત્ર બોકલો ઊભો, એ કે મારે થૂંકવું છે. મેં આગળવાળાને કોર્ટમાં થૂંકી જા, તો કે એને ખબર પડી ગઈ તો મેં તને પડી. આ તમે સમજો છો એની મજા છે. નકર એક જગ્યાએ હું પ્રોગ્રામ દેવા ગયો, 3 કલાક બોલ્યો, કોઈ દાંત જ ન કાઢ્યા. મેં કેમ કોઈ દાંત નથી કાઢતો? મને કે બહેરા મુંગાની સ્કૂલ છે. એક ગામમાં પ્રોગ્રામ દેવા ગયો, એક બાબા રોવા માંડ્યા. મેં તમે કેમ રોવો છો? તો કે મારો પાડો આમ જ ગાંગરી ગાંગરી મરી ગયો. કે હું ધીસ ઇઝ પાડેશ. બોલો હા ના ના, તમે કેમ ભોગો? એને ટોકીઝો હારે, ટોકીઝોની આપણે વાત કરતા હતા, એને ટોકીઝો તમે જુઓ. એક બેન તો કાચી કેરીનો કંડિયો લઈને પડદા મરી બેસી ગયા, ફિલ્મના પડદા મરી. મેં કેમ આ કેરી લઈને બેઠા હતી કે પિક્ચરનું નામ છે પાકીજા. તો હું કેરીયું પાક છે. એક છોકરો હમણાં હેર કટિંગ સલૂનની દુકાન ગયો, હેર કટિંગ સલૂને એક વડીલ બેઠા હતા. તો વડીલને કે દાદા અમિતાભ બચ્ચન જેવા વાળ કાપી દો. તો દાદા બે કાતરા આમ મૂકી, બે કાતરા આમ મૂકી, બધા વાળ હરોડી નાખ્યા. તો ઓલો કે અમિતાભ બચ્ચન વાળ આવા રાખે છે? તો કે મેં નાનો હતો તો જોયો હતો. એટલે જો દાંત ગાઢવા, હાસ્ય છે ને હાસ્ય એક નિયમ છે કે આખો દિવસ તમે આસન કરો
અને એક કલાક દાંત કાઢો, બેની અસર હરખી છે. હા, આસનથી છે ને રોગ જાય પણ સ્વભાવ ન જાય. સ્વભાવ સુધારવા હોય ને તો માત્ર તમારે આયુષ્ય દાંત કાઢવા પડે. હા, નહીં દાંત અમુક કાઢતા જ નથી. જો અમુક અમુક ગામમાં તો એટલું સરસ હોય છે, એક જગ્યાએ હું પ્રોગ્રામ દેવા ગયો, બે જણા બેઠેલા, મેં તમને એટલી બધી મજા આવી તો કે તમે ઊભા થાવ મેં મંડપવાળા સેવી. આપણે તળપદી ભાષા છે ને એની મજા છે. તમે જુઓ તળપદી ભાષા, આપણે રાજકોટ જિલ્લો, ભાવનગર જિલ્લો, અમરેલી જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, હા, એની ભાષા તમે સાંભળો કેટલી સરસ લાગે. આમ તળપદી ભાષા, તાંહડા ને તમે તાંહડો કહો કેટલી મજા આવે. તાંહડો મોઢું ભરાઈ જાય, કાઠિયાવાડી શબ્દ. અને આના તાંહડા ને પાછા શહેરમાં શું કે, જેટલા લગ્ન થતા હોય ને, સમૂહ લગ્ન તો પેલા ભાષણ કરે, જેટલા વરઘોડિયા પૌણે છે અહીં લગ્ન કરે છે એને કલ્યાણભાઈ ત્રાસ આપશે. આપણી ભાષા ની મજા છે. આપણે કાકા ને કાકા કેવી, મામા ને મામા કેવી, દાદા ને દાદા કેવી, જેવું તારાપુર વટો એટલે લીટા થરું થાય. કાકા તે કે કોકાય, મામા તે કે મોમાય. મને એક બેન કે બોકડો લઈ આવો ને, બોકડો તો બકરી નો બોકડો લે, મેં આવ્યો એ નહીં બેહવાનો, મેં બાંકડો કહેવો ને બાંકડો. અમારે અમારા ગામડામાં કેવું થયું છે, જે આરોગ્ય કેન્દ્રો છે ને, આરોગ્ય કેન્દ્રો, આરોગ્ય કેન્દ્રોમાં જે ડોક્ટરો છે ને બધા હિન્દી બોલે છે. હિન્દી ગામડાના આરોગ્ય કેન્દ્રમાં હિન્દી બોલે. અમારા ડોહલા હાવ કાઠિયાવાડી, તો ઓલા ડોક્ટર રોગ જ સમજતા નથી ધ્યાન હું છું. હમણાં એક બાબા ડોક્ટર પાસે ગયા, ડોક્ટરે હિન્દી બોલ્યા કે ક્યાં હોતા હે દાદા, કે અંબક. ઓલો ફીણલો ઉડ ગયો કે આવો રોગ જ નથી. ઓલે પાછું આગળ પૂછ્યું ક્યાં ખાયા હતા દાદા, કે ઓદો કોદો. ઓલો કે અંબક તો બરોબર, લેકિન ઓદા ખોદા ક્યાં દેખના પડે દાદા, મુજબ ઓદા ખોદા દેખાવો. એ દાદા વાહે ગયો, દાદા ઘેરે લઈ ગયા. દાદા ઘેરે જઈને બાજરનો રોટલો સાઈસમાં સોળીને ખાતા, કે ઓદો ખોદો. ઓલો બદલી કરીને વીઓઈ ગયો, ટોકી સારી થઈ ગઈ. એમે તો મારો મિત્ર ને એમ બે ફિલ્મ જોવા જતા હતા, તો એને નાનું છોકરું હોય ત્યારે લીધેલું. મેં આના 200 રૂપિયા લાગશે, કે આનું શું કરવું, મેં થેલી નાખી દે. છોકરાને થેલી નાખી દીધું, ટોકે જોડાય બેટરી કરી, કે આમાં શું છે થેલીમાં. એમ ખોટું બોલ્યા, મેં તમે ટિફિન થાય ટિફિન. તો એ લોકો વાંધો ને, હું તો દાળ ઢોળા એટલે કહું છું. અમને ખબર નહીં છોકરો ઓક્સિજન ઉપર વીઓઈ ગયો. તમને બધાને ખબર છે મોગલાઝ એમ પિક્ચર કરોડો રૂપિયાના ખર્ચે બ્લેક એન્ડ વ્હાઈટ કલરમાં બનાવ્યું. એ અડધો ફિલ્મ આવ્યું ને, કે અમારો મિત્ર બોગલો મન કે ફિલ્મ કલરમાં બનાવ્યું પણ થોડા ખાટું ફૂલ ખાઈ ગયા. કીધું કેમ, તો કે હાથી કાળા રહી ગયા. એ 1.5 કલાકે ઇન્ટર પીડ્યું, મને કે 200 રૂપિયા દીધા તો હકડાય છે બહુ. મેં તારી એકને જ કેમ હકડાય છે, પણ એક ખુરશી ખોલેલી જ નહીં, પટ્ટી ઉપર બેઠેલો પટ્ટી ઉપર. મારા લગ્નમાં કહો કે એર સ્પ્રે મોકલ્યો, એર સ્પ્રે મુંબઈથી. હવે એર સ્પ્રેના નિયમને તમને બધાને ખબર છે, કે તમે વાળ ઓળી લો પછી ઉપર એર સ્પ્રે લગાડો તો વાળ હજર ને હજર રહે એક દિવસ. હા, એનો એવો નિયમ છે એર સ્પ્રેનો. એમાં મુંબઈથી કહો કે મારા લગ્નમાં મોકલ્યો, કોઈને ખબર નહીં એર સ્પ્રે ક્યાં છટાય. અને એમી લગ્નમાં દોડા દોડે મતાને કહો કે બાઈને રૂમમાં અંબાઈ દીધો, લેડીઝ રૂમમાં. અને બાયુ હાડલા ઉપર ધરાય ધરાય સાંટ્યો, અને હાડલા જે હજડ થયા છે હાડકે. આપણે પૂછ્યું મારા ભાઈ ક્યાં છે, હેલ્મેટ ઘોડે લાજ ઉછી થાય, ટોપા ઘોડ્યા સારી કોરથી સાંટેલો બોલ. હા, અમારે એક બહેન અધિકારી છે, બિચારા નોકરી કરે છે, એના પતિદેવ બહારગામ નોકરી કરે છે. એના પતિનું જ્યારે જ્યારે કવર આવે, બે અલગ અલગ નોકરી કરે, જ્યારે જ્યારે એના પતિનું કવર આવે તો પેલી લેડીઝ છે ટિકિટ ચોંટાડીને જીભ બડાડે. મેં તો આ શું કામ તમે જીભ બડાડો છો, કે તમારો ભાઈ જ્યારે ટિકિટ ચોંટાડી હોય. 50 કવર આવ્યા પછી ઓલે ચોક કર્યો કે હવે નો જીભ બડાડતી, બધી જેઠાલાલ પટ્ટાવાળાએ ચોંટાડી છે. છોકરા અત્યારે તો યુવાનો અત્યારે એટલા બધા સરસ થઈ ગયા છે. ગામડાની મજા, સૌરાષ્ટ્રની મજા, ગુજરાતની મજા, એમ તો તામિલનાડુ સુધી જઈએ એવા કુતરા હોય તેલુગુ ભાષા ભેંસ. એ કુતરું મારે વાય પડ્યું કે પચ્ચા મન્યમ.
શું આનું કરવું? મને કીધું અમારી ભાષામાં જ ભણશે. અમે ટ્રેનમાં બેઠા હતા, ટ્રેનમાં એક ટીટી ડબ્બામાં ચડ્યો તો મીંડ્યા ભાઈ સાહેબ બાજુ બોલવાય કે પચમન્યમ, તો મને એમ કે ઉલટી કહેશો તું મીઠું પાણી લઈને. તો ઓલા કે એ તો આપણને પૂછે છે, આપણા નામ પૂછે છે. તો તબલાવાળાને પૂછ્યું પચમન્યમ, એ કે સાહેબ ચંદ્રમન્યમ. અને પછી બેનજો વગર તો એનો પૂછ્યું કે સાહેબ સુબ્રમણ્યમ. મને પૂછ્યું, હું હલવાણો, મેં સાહેબ હાર્મોનિયમ. અને પછી બે મંજીરા વાળા બેઠા એને પૂછ્યું કે સાહેબ એલ્યુમિનિયમ. ટીટી એઠો ઉતરી ગયો કે આ તો માલગાડી લાગે છે, માલગાડી. પણ ગોતવા જાવ માણસ તો કઈક સદીઓની સદીઓ નીકળે, ગોતવા જાવ માણસ તો કદાચ સદીઓની સદીઓ નીકળે, પણ ક્યારેક ખાબુશું માનો એ તો મોટો દરિયો નીકળે. હું તમને કોઈ વિચાર કરો, એવી વાતો છે. એના જે કાંઈ છે સાહિત્ય શું છે, આ સાહિત્ય જે એવી બોલવી છે શું છે? આ તો હાસ્ય છે, પણ સાહિત્ય જેમણે જેમણે હાંચ્યું છે એને અભિનંદન છે. કારણ કે આ પીઝા અને બર્ગરના યુગમાં તમને ભડથું ખવરવું છે, એમ અભણ માણા બોલવી, તમે ભણેલા સાંભળો એ સાહિત્ય છે. અમારી ભાંગલી તૂટ્યું ડેલ્યુ બોલે અને તમારા એપાર્ટમેન્ટ સાંભળે એ સાહિત્ય છે. અમારા બાજરના રોટલા બોલે અને તમારા પીઝા અને બર્ગર સાંભળે એ સાહિત્ય છે. વિચાર કરો, બીજું કશું નથી. અમારા ગામડામાં ભલે કાસા મકાન હોય પણ ભીંતરા નવું ના હોય, આમ નવનું ભીતરું. તમારા એપાર્ટમેન્ટ બહુ સારા, એલિવેશન અને ગાર્ડન બે જ હોય, બાકી ભીંતરું એક જ ઇંચનું હોય. હમણાં એક જણાને બાપુજીને ફોટો આવીને લગાડતો, પડખેવાળો ભાઈ આવ્યો કે તમે શું કર્યું છે કેમ, તે કેમ અમારે બા પડી ગયા, લ્યો હું હારી ખીલી નીકળી ગયો. હમણાં રાજકોટમાં એક ભાઈ મને ફ્લેટ જોવા લઈ ગયા. મને કે સુખદભાઈ 3 કરોડ રૂપિયાનો ફ્લેટ લીધો. મને કે જોવો ફ્લેટ. એ બેન મને કે રસોડામાં આવો. રસોડામાં લઈ ગયા બેન. મને કે રસોડાનું ફર્નિચર જોવો. રસોડા ફર્નિચરમાં મસાલાના ડબલા મૂકેલા, એમાં લખેલું ડબલા ઉપર ધાણા જીરું હળદર મરચું, ગોળ ઉપર મરચું લખ્યું. મેં તો આમાં કેમ ખોટું લખ્યું? મને કે કીડ્યું છે એતરાય ને, કીડ્યું હું વાંસી વાંસીને જાવે ને સામા. એક ભાઈને મેં હમણાં પૂછ્યું, મેં તમે ધંધો કઈ રીતે શરૂ કર્યો? તો એની પાસે પૈસા હતા અને મારી પાસે અનુભવ હતો. મેં 25 વર્ષ પછી અત્યારે પોઝિશન શું છે તો કે પૈસા બધા મારી પાસે, અનુભવ એની પાસે રહ્યો. કે આને અરે ધંધો ન કરાય. મુંબઈ મલબાર હિલ એરિયામાં મારો પ્રોગ્રામ હતો, મલબાર હિલ એરિયામાં. એટલે મને એક જણા કે સુખદભાઈ મલબાર હિલ એરિયા ઊંચા ઊંચો એરિયા. મને કે તમે તેજપાલ હોલમાં કાર્યક્રમ પૂરો કરી અને ચાલો મારા ફ્લેટ જોવા આવો. 20 કરોડ રૂપિયાનો ફ્લેટ લીધો. આખો ફ્લેટમાં મને આટો મરાયો. મને કે ડ્રોઈંગ રૂમ, આ બેડરૂમ, આ ગાર્ડન, એને પછી નેપેસી રોડ દેખાય, એને પછી ચન્ની રોડ દેખાય, એને પછી ગીરગાંવ ચોપાટી દેખાય. મને કે સામેનું બાવણું ખોલો. એ બાવણું મેં ખોલ્યું, મેં તો લેટરિન છે. મને કે લેટરિન જ જુઓ. મેં લેટરિન થોડું યાર જોવાય. મને કે તમે ભલે એટલા બધા કાર્યક્રમો આપ્યા, એટલું મોંઘું લેટરિન તમે ક્યાંય જોયું જ નહીં હોય. મેં કેટલા રૂપિયાનું છે? મને કે 10 લાખ રૂપિયાનું ખાલી લેટરિન છે. મેં તો હાવ સસ્તું છું. મને કે આનાથી મોંઘા તમે ક્યાંય જોયેલા? મેં દાવો અમારા સૌરાષ્ટ્રમાં 60-60 લાખના વીઘાને ખેતરમાં બેઠા હોય. કીધું ધરમસિંહભાઈ ને ખેતર માં ન પાડે તો બીજા થી કરમસિંહભાઈ ને ખેતર માં આવ્યા. ગામડા ગામડા હડકાયું કૂતરું, બાબા ને કેવડ્યું હડકાયું કૂતરું. તમારા ગામડા માં એવો રિવાજ છે હડકાયું કૂતરું કવડે, એટલે એ ભાઈ વડસકા ભરવા માટે વાવ 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 કરે. એમાં બાબા ને હડકાયું કૂતરું કવડી ગયું. ડોક્ટર કહે હું કરવું શું? તો કે 1000 5 ઇન્જેક્શન આપી દો, કૂતરું કદાચ કાબુમાં આવી જાય. હવે 5 ઇન્જેક્શન આપ્યા, કૂતરું કાબુમાં આવી ગયું, પણ સહેજ અવાજ રહી ગયો. ડોક્ટર કહે આ અમે નહીં મટાડી શકીએ. તો તમે દાદાને કંઈક પૂછો તો સહેજ અવાજ પાછળ હડકવાય ને અસર રહી ગયેલી, સહેજ અવાજ નીકળે. આપણે કહે દાદા કેમ મજામાં? તો કે હમણાં તો સારું છે. આવું એ કે કાલ 2 સફરજન ખાતા હતા આવું, અમદે અમદાવાદ વાળા વેવા આવવાના છે આવું. એ કે દિવસે કઈ વાંધો નથી, રાતે આવું. એક વાર ઉલટી થાય છે. આ તમે બધા સુખી એનું કારણ શું છે? વિચાર કરો. મારે બાપુજી શંકર પાર્વતીની મોજણી ગાતા, 3 કલાકાર સૌરાષ્ટ્રના એવા થઈ ગયા. 3 કલાકાર કે હાવ પણ હતા, એક પણ ચોપડી ભીણ્યા નહોતા. પણ આજ વિદેશ સુધી લોકો એમ કહે છે કે એની જો વિડીયો સીડી કંઈક મળે તો લેતા આવજો. 3 કલાકાર સૌરાષ્ટ્રના એવા થઈ ગયા હાવ પણ. આ 3 કલાકારો વૈયા ગયા, એને 20-25 વર્ષ થઈ ગયા, છતાં ગુજરાતીઓના મગજમાંથી જાતા નથી. એનું કારણ શું?
કે એવું આપતા ગયા સમાજને હાવ કોઠા હોશથી, એક પણ પુસ્તક વાંચ્યું નહોતું, કોઈનું ઉપાડ્યું નહોતું, હે, છતાં 12-12 કલાક મનોરંજન આપતા એવા 3 કલાકારો. અમારે ગઢડા અને ઢસેન વચ્ચે આંકડિયા ગામ છે, 13 કરોડા ચારણોના છે, પણ નારાયણ સ્વામી જેવા સમર્પિત ભજનિક સંત થઈ ગયા. આ સંતે 5000 ભજન ગાયા પણ કોઈનો ગાયેલો રાગ નથી ગાયો. બીજા એક દેશી કલાકાર કોઠા હુજવાળા, કે અમરેલીની બાજુમાં ચલાળા ગામ છે, કાંજીભૂટા બારોટ, જીથરા બાબાની વાર્તા કીધી, વિચાર કરો એને જેવું કોઈ વર્ણન કરી દેખ્યું નથી. ત્રીજા કલાકાર મારા બાપુજી હતા, વિચાર કરો કે શંકર પ્રાર્થીની મોજડી ગાતા 5000 કાર્યક્રમ એણે ગાયોના ઘાસચારાના લાભાર્થે મફતમાં આપ્યા છે. વિચાર કરજો, આ 3 કલાકારો એવી છાપ મુકતા ગયા કે આજે અમારે અમેરિકા, દુબઈ, લંડન પ્રોગ્રામ હોય તો ગુજરાતી અમારી ઉપર ફોન કરે કે સુખદીભાઈ તમે ઇન્ડિયા ત્યાં આવો ને, તો 3 કલાકારમાંથી ગમે એની એકની વિડીયો સીડી જો ક્યાંક મળે તો લેતા આવજો. આ 3 કલાકારની વિડીયો સીડી બહુ ઓછી છે, પણ આ એટલું મૂકતા ગયા સરસ સાહિત્ય, હાસ્ય એવું ઉત્તમ ઉત્તમ પ્રકારનું કે લોકોનું મગજમાં એ વખતે એવી વ્યવસ્થા નહોતી. મારા બાપુજી જ્યારે મોજડી ગાતા તે ગામડામાં આવા સ્ટેજ નહોતા, માયક નહોતા, આયોજક નહોતો, પેમેન્ટ નહોતા, લગભગ ટ્રેક્ટરના ટોલા ઉપર ગોઠવે અને મોજડી દાદા જમાવે કે ઓલો કે મારે ખાતર ભરવા જાવ ટ્રેક્ટર લઈને, તો ક્યારેક દાદાને પૂછતા ને જોડે વિયા જતા હતા. પણ મારા બાપુજી મોજડીના પ્રોગ્રામ એક સરસ દ્રષ્ટાંત આપ્યું હતું, અને પૂજ્ય મોરારી બાપુ હમણાં ઓસ્ટ્રેલિયા સિડની આ દ્રષ્ટાંત યાદ કર્યું હતું દાદાના નામ લઈને, દાદાનું નામ કે જાદવ બાપાને મેં પૂછ્યું કે દાદા શ્રદ્ધા કોને કહેવાય, એટલે દાદા બહુ સરસ જવાબ આપ્યો હતો, શ્રદ્ધા કોને કહેવાય, એ કે ગોળો છે ને, ગોળો માટીનો, એ ગઢડેની માટીમાંથી બને, એનું બુઝારું સ્ટીલનું છે ને, એ સિંહારમાં બને, છતાં એ બુઝારું તમે ઘરે લાવો એટલે ગોળા માથે ફિટ થઈ જ જાય, આનું નામ શ્રદ્ધા, આનું કાંઈ માપ નથી હોતું, આના આના કાંઈ માપ લેવા ન દે, તમે ગોળો કેવડો રાખો ને અમે બુઝારું એવડું રાખવી, અહીંયા એ ફિટ થઈ જ જાય. દૂધની કોથળી પાણીની કોથળી પડી હતી, એટલે દૂધની કોથળી પાણીની કોથળી પૂછ્યું કે તારી કિંમત કેટલી, એટલે પાણીની કોથળી કે 1 રૂપિયો, એટલે દૂધની કોથળી કે મારી ભેળી ભળી જા, તારા લીટરના 1 રૂપિયા કરી નાખું, એમ સમાજના સારા કાર્યમાં ભળી જાઓ, જગતના ચોંકમાં તમારી ડિમાન્ડ વધી જાય. એક જણો કે સિંહથી ન બીવું, વાઘથી ન બીવું, દીપડા ન બીવું, છોકરે કે મારે બાન કહું કે રેવા દે રેવા. હવે ક્યાં અમારા પ્રોગ્રામ થાય છે એ જ નક્કી નહીં થાય. અમારા જિલ્લામાં તો 10:30નો કાયદો છે, 10:30 બધા પ્રોગ્રામ બંધ, 10:30 પછી કોઈ પ્રોગ્રામ થાય જ નહીં. આખ્યા નંબરે બંધ થઈ ગયા, ભેરો કારખાનામાં કામે બેસી ગયો, કારણ કે 12 વાગે ભેરો અને પોલીસ બે આવે લાવવા કોને. એમાં મને સાહેબ મળ્યા, મને કહે સુખદેવભાઈ તમારો જેલમાં પ્રોગ્રામ ગોઠવાય તો, મેં સાહેબ જેલમાં બધા ખૂન કરી કરીને આવે થોડા દાંત કાઢે, તો કે પ્રયાસ કરજો, કે ચાલો પ્રયાસ કરીએ કીધું. તો આમ બધા કેદીઓ બેઠા હતા, મને કંઈક સારી સારી વાત કરો, એટલે મેં બધા કેદીઓને કીધું કે આ બધા બહુ ભાગશાળી છવો, કે ભલે જેલમાં છવો પણ એવી જગ્યાએ છવો કે જ્યાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. તો એક જણો ખૂણામાં જ ઉભો હતો કે એ સિવાયનું કંઈક કહો, કીધું કેમ, તો કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. અમે 25-25 વર્ષથી જામીન ગોચવી છીએ, 2-3 કલાક મેં દાંત કઢાવ્યા હતા, એક કેદીને બહુ મજા આવી, મને કે એક જામી લે આવ્યા, મેં શું કામ છે, તો કે તારે જેવા 4-5 વર્ષ આરે હોય ને કે તો સજા વહેમી ન લાગે, એટલે મજા બાળકોની છે. બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. એક અનાથ આશ્રમનો ફાળો લેવાય ગયા, એમ એક જણા 2 બાળકો લખાવ્યા, હવે એને ઉભાડો છો. બાળકો અત્યારે જો ભાગશાળી બાળકો ને બહેનો બે છે, અત્યારે છોકરું સ્કૂલે જતું હોય એમ રાજકોટમાં, કેટલું સરસ લાગે, સ્કૂટર મમ્મી ચલાવતી હોય, બસ એને મમ્મીને ખેલે આંખ્યું દેખે તે એટલું જ વીંટ્યું હોય એમ, આપણને લેડીઝ બારવટીઓ જાય છે શું આ. છોકરું પાછું આવડું બેઠું હોય, અને અત્યારના છોકરા તમે જુઓ કેટલા હોશિયાર થઈ ગયા, વિચાર કરો તમે, છોકરો આમ સ્કૂલે જાય તો કેટલું સરસ લાગે, દફતર મમ્મી પાસે હોય, વોટર બેકર મમ્મી પાસે હોય, છોકરું કેડે હાથ દઈને હેલું જ જતું હોય, એના દફતરનો પણ દેશ માટે શું કરીએ કે. અને અત્યારના છોકરાના તમે દફતર તો જુઓ, અંદર કેડબરી ચોકલેટ હોય, નાસ્તાનો ડબ્બો હોય, બિસ્લેરીની બોટલ હોય, 500 રૂપિયાના ચોપડા હોય, 1000 રૂપિયાનો ડ્રેસ હોય, 2-3 હજાર રૂપિયા ફી હોય, આમ 10-12 હજારનું છોકરું હેલું જતું હોય. આપણા વડીલો ભીણા થયા દફતર હતા, સ્લેટું નહોતી, સ્લેટું ડ્રેસ નહોતા, જિલ્લામાં ચડિયું આવતી, ફળી આમ ઘા કરે છે, ફાવે પહેલા બાકી પાછી લઈ જાય.
નાસ્તાના ડબ્બા હતા, વડીલોને પૂછો, નાસ્તાના ડબ્બા હતા જ નહીં. આ રસોડામાં બહુ ખાઈ લેતા અને પછી સ્કૂલે ઉપડતા અને જે પેટમાં તકલીફ ઊભી થાય હતી. નહોતા સ્કૂલે પહોંચી શકતા, નહોતા પાછા ઘરે પહોંચી શકતા. બે થૂંક વાળા પાણા ખિસ્સામાં નાખી દેતા. આ ટૂચકો હતો, ટૂચકો આપણો એક ટૂચકો હતો કે આપણા આરોગ્યને હવે કાંઈ વાંધો નહીં આવે. અને તમે જો રાજકોટના યુવાનો એ તો હજી હમળી ઉતર જોયું નથી. હમળી ઉતર તમે ગામડે જાજો, ખેતી એમાં કરતો ને ખબર હોય અવળું કેવું હમળી ઉતર આવે. આ ખીજડા હાંગે બીજે થાય એ હમળી ઉતર આ લગાડતા નાના હતા ને તે અહીંયા બટને કોઈક ગાળ દે ને તો થૂંકવાળું કરે, લે દે દે લે દે દે ગાળ હામી વહી જાય.